नमस्कार, आप देख रहे हैं इंडिया खबर लाइव। आपके साथ मैं अनुवरेश शर्मा। खबर आ रही है गुजरात के नर्मदा जिले से। राजपीपला नगर पालिका में कार्यरत सफाई कर्मचारी पिछले 3-4 दिनों से हड़ताल पर बैठे हैं, जिसके कारण राजपीपला शहर में जगह जगह गंदगी फैल गई है। कर्मचारियों की मांग है कि नौकरी में उनकी रेगुलर भर्ती की जाए और नौकरी करते समय अगर किसी कर्मचारी की मौत हो जाती है तो, या फिर कोई रिटायर्ड हो जाता है तो आगे चलकर उनकी नौकरी उनके बच्चों को सौंप दी जाए। इंडिया खबर लाइव के लिए गुजरात नर्मदा से गौतम व्यास की एक रिपोर्ट। दिवस थी हमें हड़ताल पाड़ी, अमर कोई जोवा नहीं आवतो के कोई पूछवा नहीं आवतो। અમે તો મહિનો થશે તો મહિનો બે મહિના થશે ભૂખ હડતાલ પર અમે ઉતરીશું, અમારા રોટલા માટે અમારે તો ઉતરવાનું। મનસુખભાઈ વસાવા અમોને કહીને જતા રહ્યા કે તમને કાયમ કરી દેશું, દિલાસો દેને, પછી કોઈ આવતું નથી કે કોઈ જોતું નથી સાહેબ। હવે અમારા છોકરાને આજે કેટલા મહિના થયા, 10 મહિના થયા, પણ અમારે હમું કોઈ જોતું। તો સખી બહેનો છે, 35 બહેનો છે, અમારા 35 બહેનોમાંથી અમે બધા રેગ્યુલર કામ કરીએ છીએ, પણ અમને પગારની માંગણી કરીએ છીએ તો અમને પગાર મળતો નથી, અને 3 મહિનાથી પગાર અમારા થતા નથી, અને વધારાનું કામ કરીએ છીએ અમે 6 વાગ્યાથી તો 12 વાગે જાણી અમે નોકરી કરીએ છીએ, પણ 4 કલાકના બદલે અમે 6 કલાક નોકરી કરીએ છીએ, પણ અમને પગાર રેગ્યુલર મળતો નથી, અને વધારે પગાર અમને મળતો જ નથી, અમને 2000 જ પગાર આપે છે। સખી બહેનો અને વારવામાં બી અમને લઈ જાય છે, અને ફાલતુ કામ કરાવે છે, અમને કચરા બી ઉઘરાવા આવે છે, પણ અમને જિલ્લા ભરાવે છે। અમારો મુદ્દો, પહેલો મુદ્દો એ છે કે અમે વર્ષોથી, આજે 30-30 વર્ષ થયા, સફાઈ કામદાર તરીકે રોજિંદા દરે કામ કરીએ છીએ, અમારી કોઈ ભરતી થતી નથી, સરકારના વારંવાર પરિપત્ર બહાર પડશે તો આ દિન સુધી પદ અધિકારીઓ કોઈ અમારા ધ્યાન પર લેતા નથી। બીજું કે અમારા વારસદાર હોય, મરી જાય છે, રિટાયર થાય, તેમને વારસદારને કોઈ નોકરી આપતા નથી, અને બીજા ત્રાહી વ્યક્તિઓને પોતે રિટાયર થાય તો તાત્કાલિક તેમને બીજા અડધા પગાર પર લઈ લે છે। ત્રીજી માંગણી અમારી છે કે અકસ્માત થાય છે, ચાલુ નોકરીએ તેમને કોઈ વળતર આપતા નથી। ચોથી માંગણી અમારી એ છે કે અમારે 7 અને 2010નો પરિપત્રનો અમલ કરતા નથી, અમારી સીધી ભરતી હોય છે, રોસ્ટર પ્રથા હોવી ના જોઈએ, અમારી સિવાય બીજા કોઈ કામદારો કામ કરતા નથી, અને જે કામદારો લે છે અમારા વતીના તેમના અંદર કારકુનનું કામ કરાવે છે અને અમારા નામે ચરી ખાય છે। આજે 4-4 3-3 મહિનાથી અમારો પગાર થતો, અમે નાના કર્મચારીઓ, અમારા કોઈ બાલ બચ્ચાઓને ભૂખે મારીએ છીએ, અમને કોઈ ઉધાર સુધાર આપતું નથી, અમે વ્યાજે રૂપિયા લાવીને અમારો ઘર ચલાવીએ છીએ।